મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો બધા વિદ્યાર્થી બાળ મિત્રો? મજામાં જશો છો ને બધા? મજામાં તો સરસ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે ગયા પીરિયડમાં આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ હતો 26 દિશાઓ અને ઋતુઓ વિશે અભ્યાસ આપણે કર્યો હતો. અને આજે આપણે વિદ્યાર્થી બાળ મિત્રો ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ છે 27 ઉપયોગી વસ્તુઓ વિશે આગળ અભ્યાસ શરૂ કરીશું. ચાલો વિદ્યાર્થી બાળ મિત્રો, તમે બધાએ સામાન્ય જ્ઞાનની તમારી બુકમાં 54 નંબરનું પેજ કાઢ્યું. સરસ. તો એમાં આપણે 27 નંબરનો પાઠ છે ઉપયોગી વસ્તુઓ. અહીં ઘરમાં ઉપયોગી કેટલીક વસ્તુઓના ચિત્ર આપેલા છે. દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં પૂરો. જુઓ બાળ મિત્રો શું કીધું છે. અહીંયા તમને અલગ અલગ વસ્તુઓના ચિત્ર આપેલા છે, બાજુમાં ખાલી જગ્યા પણ આપેલી છે. અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને પછી ચિત્ર ઓળખી અને ઈ નામ આપણે અહીંયા લખવાનું રહેશે. તો પેલું ચિત્રમાં તમને શું દેખાય છે? હ, વેરી ગુડ, ઘડિયાળ દેખાય છે. તો આપણે અહીંયા લખીશું લીટીની નીચે ઘડિયાળ, ઘડિયાળ. બાજુના ચિત્રમાં આપણને શું દેખાય છે? કાસ્કો. દંતિયો બોલી છીએ પણ આપણે લખવાનું છે કાસ્કો. શું લખવાનું છે બાળ મિત્ર? એમાં કાસ્કો. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે આ બાજુ, એમાં તમને શું દેખાય છે? આપણા ઘરના દરવાજા પાસે આપણે આવું રાખીએ છીએ ને, એને શું કહેવાય? પગ લૂછણિયું. તો એમાં લખીશું પગ લૂછણિયું, પગ લૂછણિયું. લખ્યું બધાએ? સરસ. હવે બાજુનું ચોથું નંબરનું છે એમાં આપણે લખીશું કચરા પેટી. આપણે ડસ્ટબિન બોલીએ છીએ ને, એને કહેવાય કચરા પેટી. કાંઈ પણ કચરો હોય તો આપણે એમની અંદર નાખીએ છીએ. એની બાજુમાં જુઓ, આ બાજુનું ચિત્ર છે એને શું કહેવાશે બાળ મિત્ર? હ, કેલેન્ડર. શું છે? આપણે તારીખ વાર જોવું હોય તો કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ ને, તો એમાં લખવાનું રહેશે કેલેન્ડર. આ બાજુ છઠ્ઠું ચિત્ર છે એમાં તમને શું દેખાય છે? હ, ફૂલદાની. આપણા ઘરે ફૂલદાની હોય, એમાં અલગ અલગ ફૂલ રાખીએ છીએ, એટલે એને કહેવાય છે ફૂલદાની. પછી સાતમું છે કપ અને રકાબી છે. શું છે બાળ મિત્ર? કપ, નાની લીટી કરી અને રકાબી. કપ, રકાબી. આઠમું ચિત્ર છે એમાં તમને દેખાય છે, શું દેખાય છે? એ તો બધાને બહુ ખબર પડશે. હ, મોબાઈલ. પણ મોબાઈલ ફોન આપણે આખું લખવાનું છે, મોબાઈલ ફોન. લખ્યું બધાએ? સરસ. ત્યાર પછી નવમા ચિત્રમાં આપણને શું દેખાય છે? કાતર. તો આપણે એમાં લખીશું કાતર. દસમા ચિત્રમાં શું દેખાય છે? ટેલિવિઝન. આપણે ટીવી બોલીએ છીએ ને, એને ટેલિવિઝન કહેવાય છે, તો આપણે લખ્યું ટેલિવિઝન. ત્યાર પછી જો તમારી પાસે આ બેટરી હશે પણ એને ટોર્ચ કહેવાય, ટોર્ચ લાઇટ કહેવાય. કેવી કહેવાય? ક્યારેક પણ આપણે ઘરે લાઇટ વહી જાય છે તો આપણે આવી હાથ બત્તી, ગુજરાતીમાં એને હાથ બત્તી કહેવાય અને ઇંગ્લિશમાં આપણે એને ટોર્ચ કહીએ છીએ. તો આપણે એ લખીશું અહીંયા ટોર્ચ. અને આપણે નખ કાપવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? નેલ કટર. શું બોલાય? નેલ કટર. જો વિદ્યાર્થી બાળ મિત્રો, 27મો પાઠ હતો ઉપયોગી વસ્તુઓ. તો આપણે ચિત્ર ઓળખી અને નામ લખ્યું. પહેલું ચિત્ર ઘડિયાળ છે, તો ઘડિયાળ, કાસ્કો, પગલૂછણિયું, કચરાપેટી, કેલેન્ડર, ફૂલદાની, કપરકાપી, મોબાઈલ ફોન, કાતર, ટેલિવિઝન, ટોર્ચ અને નેલ કટર. તો આપણો 27મો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી બાળ મિત્રો, સામેના 55 નંબરના પેજ ઉપર આપણને પાઠ 28 છે, એમાં કીધું છે ભિન્નતા શોધો. ભિન્નતા એટલે કે કાંઈ પણ અલગ પડતું. એ આપણને ચિત્ર બતાવ્યા છે, એમાંથી અલગ પડતું હોય એ ચિત્ર આપણે શોધવાનું છે. અહીંયા સૂચના આપેલ જ છે, હું તમને વાંચીને સંભળાવું છું. અહીં એક સેટમાં 3 ચિત્રો આપેલા છે. જો તમે જોશો એટલે એક જ લાઇનમાં 3 ચિત્રો આપેલા છે, પરંતુ એક ચિત્રમાં બીજા 2 ચિત્ર કરતાં જુદું છે. એક ચિત્ર છે એ 2 ચિત્ર કરતાં અલગ છે. કેવું છે બાળ મિત્ર? અલગ, અલગ છે, જુદું છે. ચિત્ર શોધી
चोरस ना खोटानी निशानी करो, जे चित्र अलग छे ने ए चित्र शोधी अने चोरस खानू बाजू मा आप्यो छे एमा आपणे खोटानी निशानी करवानी छे। तो पहेलू चित्र छे एमा शुं तमने देखाय छे, कई वस्तु छे? हां, एने भमरडो कहेवाय। शुं कहेवाय? हां, भमरडो। तो भमरडो छे तो एमा तमने शुं देखाय छे? पहेलो भमरडो छे आखे आखो देखाय छे, नीचे अणी वारो। हां, वेरी गुड। बीजा भमरडामां अणी छे? नथी। ત્રીજા ભમરડામાં પણ અણી છે? તો કયા ભમરડામાં અણી નથી? તો ખો લખેલો ભમરડો છે ત્યાં અણી નથી। તો ચોરસમાં આપણે કરીશું ખોટાની નિશાની। શું કામ? એને કે આ બંને ચિત્રમાંથી આ ખટારાના ખ વાળું ચિત્ર છે બે નંબરનું, એ આપણે અલગ પડે છે એટલે આપણે એના ઉપર કર્યું ખોટાની નિશાની। ત્યાર પછી આપણને શેનું ચિત્ર બતાવ્યું છે તમે જોશો એટલે કહેશો, શેનું ચિત્ર છે? ઘડિયાળનું। ઘડિયાળનું ચિત્ર છે, એમાં જુઓ તમે પહેલી ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે? તમને સમય જોતા આવડે છે ઘડિયાળમાં? હા, કોને આવડે છે? કોણ કહેશે? 3 વાગ્યા છે, વેરી ગુડ। બીજી ઘડિયાળ છે એમાં પણ કેટલા વાગ્યા છે? એમાં વાગ્યા છે 3। અને ત્રીજી ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે? તો એમાં વાગ્યા છે 9। તો બંને ઘડિયાળમાં 3 વાગ્યા છે, આ ઘડિયાળમાં 9 વાગ્યા છે। તો આપણે શું કરીશું? અલગ પડતા ચિત્ર ઉપર બાજુના ચોરસમાં ખોટાની નિશાની કરીશું। ત્રીજું ચિત્ર છે એમાં શું દેખાય છે? આ કઈ વસ્તુ છે? હા, કપ છે। આપણે ચા અને કોફી, બોર્નવિટા, કાંઈ પણ તમે પીવો છો તો કપનો ઉપયોગ કરો છો ને? સરસ। તો પહેલું ચિત્ર છે એમાં કપ દેખાય છે, બીજા ચિત્રમાં કપ છે અને ત્રીજા ચિત્રમાં કપ છે। બંનેમાં જો કપને પકડવા માટે એનું નાકું છે અને પહેલું ચિત્ર છે એમાં છે કપ આપણને પ્લેન બતાવ્યો છે, તો અલગ પડે છે। તો એના ઉપર આપણે શું કરીશું? ચોરસ ખાનામાં ખોટાની નિશાની। હવે ત્યાર પછીનું ચોથું ચિત્ર છે એમાં શું દેખાય છે? હા, પીપુડી એટલે આપણે શરણાઈ કહીએ છીએ ને, દેખાય છે તમને 3 એ 3? એમાંથી જુઓ બે શરણાઈ છે, એમાં એ પાછળ ખીલી જેવો ભાગ દેખાય છે, એવી જ તમને આ બીજી દેખાય છે, અને ત્રીજી છે એમાં આવો ખીલી જેવો ભાગ દેખાતો નથી, એ અલગ પડે છે એટલે ત્યાં આપણે કરીશું ખોટાની નિશાની। ત્યાર પછી આપણને પેન્સિલ બતાવી છે, જે તમે દરરોજ પેન્સિલનો ઉપયોગ કરો છો લખવા માટે કરો છો ને, તો પહેલી પેન્સિલ અને બીજી પેન્સિલ બે સમાન દેખાય છે, બંનેમાં અણી છે અને બંનેની સાઇઝ નાની છે। ત્રીજી પેન્સિલ છે એ નાની છે પણ એને અણી કાઢેલી નથી, પેન્સિલ એમનમ છે, તો અલગ પડે છે। અલગ પડતી વસ્તુની ચોરસખાનામાં આપણે ખોટાની નિશાની કરીશું। શું કામ એને ખોટાની નિશાની કરી? કે આ પેન્સિલમાં અણી નથી એટલા માટે। ત્યાર પછી આપણને ઘર બતાવ્યું છે, બતાવ્યું છે હા કેવું ઘર છે તો જોજીને, એકદમ લીલું છે દેખાય છે ને, ઘાસ જેવું ઘર દેખાડ્યું છે। એમાં જો પહેલું ઘર છે એ ખાલી આપણને બતાવ્યું છે, બીજા ઘર ઉપર આવી ડિઝાઇન દેખાય છે અને પહેલા ઘર ઉપર દેખાતી નથી, તો એના ઉપર આપણે કરીશું ખોટાની નિશાની। ત્યાર પછી આપણને શું બતાવ્યું છે ચિત્રમાં? બિલાડી બતાવી છે, તો બિલાડીની જોજીને પૂંછડી છે, બીજી બિલાડીને પૂંછડી નથી, ત્રીજી બિલાડીને પૂંછડી છે, હા બંને ચિત્ર સમાન છે ને વચ્ચેનું ચિત્રમાં પૂંછડી નથી, તો એમાં આપણે કરીશું ખોટાની નિશાની। જો પાઠ 28 હતો, ભિન્નતાઓ શોધો એટલે કે અલગ પડતા ચિત્ર ઉપર આપણે ભિન્નતા શોધી અને એના ઉપર આપણે ખોટાની નિશાની કરી, તો અહીંયા આપણે આ ભમરડા ઉપર કરી, અહીંયા ઘડિયાળ પાસે કરી, આ કપમાં કપ પકડવા માટે હતું ને એના માટે કરી, અહીંયા શરણાઈમાં ખીલી નહોતી, પેન્સિલમાં અણી નહોતી, અહીંયા ડિઝાઇન નહોતી અને બિલાડીને પૂછડી નથી। તો જો બાળ મિત્રો, પાઠ હતો આપણો 27 ઉપયોગી વસ્તુઓ અને પાઠ હતો ભિન્નતા શોધો, એના વિશે આજે આપણે અભ્યાસ કર્યો। તમને બધાને અભ્યાસ કરવામાં મજા આવી હશે, તો તમારી બુકમાં તમે સુંદર અક્ષરે વર્ક પૂર્ણ કરશો। થેન્ક યુ બાળ મિત્રો, જય મામાદેવ।